બાપા સીતારામ તો આજનો વિડીયો જે છે એ પણ થોડોક મમ્મી પપ્પા માટે છે બરાબર છે તો સાંભળજો અને વિચારજો બરાબર છે કે મારે આ નાનો વિડીયો જ બનાવો છે કે તમે એક વસ્તુનો વિચાર કરજો કે મા બાપ હોય મા બાપની પાસે બાળક સૌથી વધારે મતલબમાં સેફ અનુભવે બાળક છે મા બાપ પાસે વહી જાય એટલે સૌથી વધારે સેફ અનુભવે એમાં બાળક જ્યારે એકથી ત્રણ ધોરણ ભણતું હોય ને ત્યારે મા પાસેથી હૂફ પ્રેમ લાગણી આ બધા સંબંધો છે એ કેળવે છે એટલે એકથી ત્રણ ધોરણ સુધીમાં બને ત્યાં સુધી છે ને મમ્મીએ બાળકને બને ત્યાં સુધી શીખવાડવું જોઈએ મારું એવું માનવું છે હું કોઈ એવો ફિલોસોફર નથી પણ મારું એવું કહેવું છે મારું એવું માનવું છે અને મેં જોયું છે ત્યાં સુધીમાં ત્રેવીસ વર્ષમાં કે જેની મમ્મી છે જેની મમ્મી બાળકોમાં ધ્યાન વધારે આપે છે એનું બાળક છે ને એ બાળક વાંચવા લખવામાં અને વિચારવામાં વધારે સારું હોય છે કારણ કે મમ્મી છે એની દરેક નાની 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 બાબત છે એ બાબતોના સવાલના જવાબ છે એ જવાબ આપતી હોય છે બરાબર એટલે એકથી ત્રણ ધોરણ સુધી છે ને બને ત્યાં સુધી બને ત્યાં સુધી માએ બાળકનો ખ્યાલ આપવો જોઈએ અને બાળક પિતા પાસેથી શું શીખે છે સાહસ હિંમત આવું બધું શીખે છે જ્યારે બાળક હાલતા થયો હોય પડે તો એ માસે તરત દોડીને પકડવા જશે જ્યારે પપ્પા સહિત તરત કહે ઊભી રહે એમાં દીકરો ઊભો છે કાંઈ નહીં ચૂભો થઈ જાવ બેટા તો એ એક હિંમત આપે છે કારણ કે ભગવાને પુરુષ અને સ્ત્રી બનાવી છે એટલે એનામાં સ્વભાવમાં કાંઈક તો ફેર હશે જ ને એક લાગણીશીલ છે અને એક લાગણી છે પણ એ લાગણીની સાથે કઈ રીતે એમાંથી કંટ્રોલ કરીને જીવવું એ શીખવાડે છે તો એકથી ત્રણ ધોરણ છે ને બને ત્યાં સુધી માતા એ બાળક છે એને તૈયાર કરવું જોઈએ જેથી બાળકની અંદર સારા ગુણ આવે બીજી વસ્તુ ઘણી વખત માતા છે એ બાળકને ત્રીજા ધોરણમાં બાળક હોય અને એને ખીજાતું હોય કે આમ કામ ભાંગી નાખ્યું ને તને ખબર નથી પડતી કેમ આવે છે પૈસા કેમ થાય ખબર છે એને નથી ખબર જો એને ખબર હોય ને તો એ પપ્પાને કામે જ ન જ આવે દે અને એ પોતે કામે વીજા કારણ કે તમને પ્રેમ એટલો કરે છે એટલે એને હજીકત નથી ખબર તો હું કામ એને કયો છે એવું એવું કહેવાની જરૂર જ નથી કે કેમ આવે છે ને કઈ રીતે આવે છે ને કેમ બને છે ને મેં કેમ બનાવ્યું હતું બરાબર છે એ બધી આપણી ફરજમાં આવે એટલે બનાવ્યું હોય હા તેમ કદાચને એને કઠોળ મતલબમાં શબ્દમાં કહી દ બટા એ તે યોગ્ય ન કહ્યું આવું ન કરવું જોઈએ અથવા તેમ કાંઈક થોડીક ખીજાણા પણ ખડા કડાક પણ એને તમે અમુક વસ્તુ છે એને ખોટે ખોટ મનમાં ન બેસાડી જો કે પૈસો છે જે મેન છે કે વસ્તુ છે જે મેન છે ક્યારેક એવું પણ બને કે તેમ નકરી વસ્તુનું કીધા કરો ને તો બાળકને આપણામાં જ ખુદમાંથી રસ વયો જાય કે આને નકરી વસ્તુની જ પડી છે મારે તો કાંઈ લેવા દેવા જ નથી એટલે બાળક અમુક વસ્તુ રમતું હોય કે પકડતું હોય ને તો બી જાય આખું મારી પાસે હમણાં એક જગ્યાએ થયું હતું પણ આવી કિસ્સોમાં નક્કી પણ આવું બધું બની શકે બરાબર શાળામાં હું હાજરી પૂરતો હતો ને બાળક પાસે મોબાઈલ હતો ની પડી ગયો અને આમ ધ્રુજી ગયો બસ ત્યાં મેં બાળકોને એને બાળકને મેં ખાલી એટલું પૂછી લીધું કે તારા પપ્પા તને મોબાઈલ પડી જાય એટલે ખીજાય છે આમ કરે તેમ કરે એ જે કાંઈ હોય તે આલો જવા દે એ સાઈડમાં મેં કહું પણ મારું કહેવાનો મતલબ એ છે કે અમુક વખતે ખીજાવવું જરૂરી છે પણ એને એટલું ન ખીજાવ જેથી એ અમુક વસ્તુ લેવાની બંધ કરી દે એવું પણ ન થવું જોઈએ અને ત્રીજા ચોથા ધોરણથી પાંચમા ધોરણથી પછી પપ્પાએ એને થોડોક હાથમાં લેવો જોઈએ અને થોડોક વ્યવસ્થિત રીતે ઘડવાનો પ્રયત્ન કરવો જોઈએ બરાબર કારણ કે ત્રીજા ચોથા ધોરણમાંથી એનામાં સહનશક્તિ થોડીક આવી ગઈ હોય છે પછી એનામાં થોડી ઘણી ધીરજ આવી ગઈ છે ક્લિયરિટી આવી ગઈ હશે એટલે એને પુરુષનો સ્વભાવ છે કે અમુક વસ્તુ વારંવાર થાય તો એ સહન ન કરી શકે એટલે ત્રીજા ધોરણ સુધી એટલે પિતા એને શીખવાડે તો એમાં કાંઈ વાંધો જ નથી ઘણા પિતા એકદમ ધીરજવાળા હોય છે તમે કાંઈ વાંધો નથી પણ બને ત્યાં સુધી બાળક છે એ સૌથી સિક્યોર એકથી ત્રીજું ધોરણ હોય ને ત્યાં સુધી મા પાસે વધારે રાખે છે પિતા એને ખાલી રમતા હોય ને એવું કરતા હોય ત્યારે દેખરેખ રખાય એટલે એનામાં હિંમતને મતલબમાં ક્યાં ક્યાં ધ્યાન રાખવું ને એ ક્ષમતા હોય ના આવે તળાવ બળાવમાં નાવ લઈ ગયા ત્યાં ખબર પડે કે આવું કરાય ને આવું ન કરાય ખ્યાલ આવ્યો તમને તો હંમેશા માટે બાળક જે છે એ બાળકની સાથે એવું તમે દાખલા તરીકે વર્તન કરો કે જેથી કરીને બાળક છે એ બાળક કામ કરવા માટે પ્રેરાય બરાબર છે